નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગુરુમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન એની આજે લેવાયેલી વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ. તો મિત્રો, શરૂ કરીએ આપણી વિભાગ એથી. એમાં સૌપ્રથમ આપણે જોડકા જોડવાના છે. એમાં નંબર 1 બાંડુંગ પરિષદ, તો એની સામે આવે ઇન્ડોનેશિયા. નંબર 2 વિશ્વ યોગ દિન, તો એની સામે આવે 21 જૂન. નંબર 3 ન્યાયમાં થતો વિલંબ નિવારે, તો એની સામે આવે લોક અદાલત. નંબર 4 સાંભર સરોવર, તો એની સામે આવે ખારા પાણીનું સરોવર. નંબર 5 માનવ સર્જિત આપત્તિ, તો એની સામે આવે બોમ્બ વિસ્ફોટ. ત્યારબાદ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. એમાં નંબર 6 સાયમન કમિશનના બધા જ સભ્યો હિન્દીઓ હતા, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન ખોટું છે. ત્યારબાદ નંબર 7 ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે. ત્યારબાદ નંબર 8 ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ નંબર 9 સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા કહેવાય છે, તો આ વિધાન સાચું છે. અને નંબર 10 પૂર એક કુદરતી ઘટના છે, તો વિદ્યાર્થી મિત્રો આ વિધાન સાચું છે. ત્યારબાદ આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં તમારે જવાબ આપવાના છે. એમાં નંબર 11 ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી, તો ગુજરાત રાજ્યની રચના 1 મે 1960 રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રશ્ન 12 સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે કરવામાં આવી, તો 24 ઓક્ટોમ્બર 1945 રોજ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ પ્રશ્ન 13 બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો, તો બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 કરવામાં આવ્યો. ત્યારબાદ નંબર 14 રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક શું છે, તો બાજરી અને દાલબાટી. ત્યારબાદ યોગ્ય શબ્દો વડે આપણે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પ્રશ્ન નંબર 15 ખાલી જગ્યા યોજના મીઠા ઝેર સમાન હતી, તો તમારે ખાલી જગ્યામાં લખવાનું સહાયકારી, કારણ કે સહાયકારી યોજના એ મીઠા ઝેર સમાન હતી. ત્યારબાદ પ્રશ્ન 16 ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યા જાળવવાનું છે, તો ખાલી જગ્યામાં તમારે લખવાનું શાંતિ અને સલામતી. એટલે કે ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય એ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 17 ખાલી જગ્યા એ ભારતનું સામાજિક કલંક છે, તો ખાલી જગ્યામાં તમારે લખવાનું અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતા એ ભારતનું સામાજિક કલંક છે. ત્યારબાદ પ્રશ્ન 18 ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે, તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર જ છે કે આપણા ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, એટલે ખાલી જગ્યામાં તમારે લખી દેવાનું કર્ક. ત્યારબાદ પ્રશ્ન 19 જંગલો ખાલી જગ્યા વાયુ આપે છે, તો જંગલોમાં વનસ્પતિઓ હોય અને વનસ્પતિ આપણને શું આપે, તો ઓક્સિજન આપે, એટલે ખાલી જગ્યામાં તમારે લખી દેવાનું ઓક્સિજન. ત્યારબાદ નીચેના દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે ઉત્તર લખવાનો છે. એમાં પ્રશ્ન 20 જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો, તો વિદ્યાર્થી મિત્રો આ તો તમને ખબર જ છે આનો જવાબ, કે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક એ હિટલર હતો, એટલે તમારે જવાબ આવે ઓપ્શન એ, હિટલર. ત્યારબાદ પ્રશ્ન 21 સાના વેપારના કારણે ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયા હતા, તો સાચો જવાબ છે ઓપ્શન બી, અફીણ. ત્યારબાદ પ્રશ્ન 22 મફત કાનૂની સત્તા સેવા મંડળીની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે, તો સાચો જવાબ છે ઓપ્શન સી, અમદાવાદમાં. ત્યારબાદ પ્રશ્ન 23 માધનો મેળો ક્યાં ભરાય છે, તો આનો સાચો જવાબ છે ઓપ્શન સી, અલ્હાબાદ. ત્યારબાદ પ્રશ્ન 24 નીચેનામાંથી કઈ આપત્તિ એ માનવ સર્જિત છે, તો સાચો જવાબ છે ઓપ્શન ડી, હુલ્લડ. ત્યારબાદ આપણે નેક્સ્ટ વિભાગ તરફ જઈએ, વિભાગ બી. એમાં તમને કુલ 13 પ્રશ્નો આપેલા છે. આ 13માંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને દરેકના 2 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો આનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને આ પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવાના છે, જેથી તમે વાર્ષિક પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનમાં ખૂબ સારા માર્ક્સ મેળવી શકો. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સીનું
संपूर्ण सोल्यूशन अपनी चेनल पर मूकीशू। त्यारबाद आपणे विभाग सी जोईए तो विभाग सी में तमने कुल 9 प्रश्नों आपेला छे। आमांथी तमारे कोईपण 6 प्रश्नों जवाब आपवाना छे अने प्रत्येकना 3 गुण छे, तो आनो पण तमे स्क्रीनशॉट पाड़ी लो अने आ पण प्रश्नों तमे अवश्य तैयार करजो। नेक्स्ट वीडियो में आपणे विभाग सी नुं सोल्यूशन पण टूंक समय में अपनी चेनल पर मूकीशू। त्यारबाद सौथी छेल्लो विभाग एटले के विभाग डी जोईए तो विभाग डी में तमने कुल 8 प्रश्नों आपेला छे। आ 8 मांथी तमारे 5 प्रश्नों जवाब आपवाना छे। एमां 54 नंबरनो प्रश्न एटले के नक्शानो जे प्रश्न छे ए फरजियात छे। विद्यार्थी मित्रों अहीं 47 थी 53 आमांथी तमारे कोईपण 4 प्रश्नों लखवाना छे अने 54मो प्रश्न ए फरजियात छे कि जेमां तमारे नक्शो पूरवानो छे। तो अहीं सरस मजानो नक्शो आपेलो छे, तो आ नक्शानुं आपणे सोल्यूशन जोईए। तो विद्यार्थी मित्रों अहीं तमे नक्शो जोई शको छो, नक्शामां आपणने 4 प्रश्नों पूछवामां आव्या छे। एमां सौ प्रथम बंगाळानी खाड़ी तमारे बतावानी छे, तो बंगाळानी खाड़ी अहीं तमारे दर्शावी देवानी छे। त्यारबाद नर्मदा नदी, तो ए नर्मदा नदी आपणे गुजरातमां आवेली छे एटले अहीं गुजरातमां तमारे बताई देवानी छे। त्यारबाद काळी जमीन धरावतो एक प्रदेश बतावानो छे, तो अहीं उत्तर प्रदेश में काली जमीन आवेली छे एटले आ उत्तर प्रदेश नो जे विस्तार छे ए तमारे काली जमीन तरीके दर्शावी देवानो छे। अने छेल्ले गीर राष्ट्रीय उद्यान आपणे बतावानुं छे, तो गीर राष्ट्रीय उद्यान ए आपणे गुजरातमां आवेलुं छे जूनागढमां, जूनागढ़ जिल्लामां, एटले अहीं तमारे गीर राष्ट्रीय उद्यान बताई देवानुं छे। तो आवी रीते तमारे नक्शा पूर्ति करवानी छे अने अहीं संज्ञाओ पण बतावानी छे। तो विद्यार्थी मित्रों अहीं आपणुं सामाजिक विज्ञाननुं पेपर सोल्यूशन पूरु थाय छे। मित्रों वीडियो ने लाइक करो, वधु में वधु शेर करो, अने जो चेनल पर नवा हो तो चेनल ने फटाफट सब्सक्राइब करो, जेथी हर हमेश मारा नवा वीडियो ना नोटिफिकेशन तमने नियमित मळता रहे। फरी मळीशुं नेक्स्ट वीडियो में। जय भारत, जय हिंद।